नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 25 जानुआरी जोईए आजना समाचार। दर्शक मित्रों, आवतीकाले 73મો प्रजासत्ताक दिवस छे। सौ मित्रों ने प्रजासत्ताक 26મી जानुआरी ना अभिनंदन, अने साथे साथे कच्छ माटे 26મી जानुआरी छेल्ला 22 वर्षथी दुखद संस्मरणो छोड़ी गयेल छे। 26 જાન્યુઆરીએ થયેલ ગોઝારા ભૂકંપમાં જેમણે જાન ગુમાવ્યો છે તેવા દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। ભુજ શહેરમાં પાણી, ગટરની લાઈનો તૂટી જતા ઠેર ઠેર રોડ ઉપર ખાડા હોવા સામાન્ય બાબત છે। લોકો પરેશાન થયા છે। ભુજ શહેરમાં છેલ્લા લાંબા સમયથી ઠેર ઠેર રસ્તાઓની કફોડી હાલત વિશે શહેરીજનો પાસેથી રાવ સાંભળવા મળી રહી છે। शहर में ठेर ठेर रस्ता पर खाड़ा पड़ा है, तो क्या गटर वही रही है, तो क्या रस्ताओ नीचे नी, पानी नी लाइन में भंगाण थकी रस्ताओ पर पानी वही निकलया है। गत अठवाडिये भूज शहर ना ए डिविजन पोलिस स्टेशन बहार रस्ता पर मोटो भूवो पड़ो हतो, जेनु नगरपालिका द्वारा समारकाम करवामां आव्यु हतु। पर अठवाडिया में ज रस्ता नीचे पानी नी लाइन में भंगाण पड़ू हतु अने पानी वही ने पासे आवेला पोलिस स्टेशन नी पार्किंग में घुस्या हता। गत अठवाडिये भूजना सीटी पोलिस स्टेशन बहार रस्ता पर मोटो भूवो पड़ो हतो अने भूवा अंदर पानी भरायेलू होवानू जोवा मळ्यू हतु। भूज नगरपालिका द्वारा तात्कालिक धोरणे रस्ता पर पड़ेला भूवा माटे समारकाम हाथ धरवामां आव्यु हतु। समारकाम ने हजू तो एक अठवाडियुं पण पूरुं थयुं नथी त्यारे फरी एक वखत तेज स्थळ पर फरी रस्तामांथी पाणी वही निकळ्या हता। સંભવિતપણે રસ્તા નીચે આવેલી પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હોતા પાણી વહી નીકળ્યા હોય તેવું અનુમાન છે। રસ્તામાંથી નીકળેલા પાણી બાજુમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા હતા। પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પાર્કિંગની જગ્યા રસ્તામાંથી વહી નીકળેલા પાણીથી ભરાઈ હતી। ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા દ્વારા આજે સવારે જ નગરપાલિકાના ચીફ ઓફિસરને વોર્ડ નંબર 1 અને 2માં પીવાનું પાણી ન મળતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી। સાંજે વહી નીકળેલા પાણી મુદ્દે વિપક્ષી નેતા કાસમ સમાએ નગરપાલિકાના શાસન વિરુદ્ધ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારોમાં લોકોને પાણી નથી મળતું, ત્યારે આ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। હવે ભુજની પ્રજાને સમજવાની જરૂર છે અને જ્યાં સુધી આ લોકોએ જાકારો નહીં અપાય ત્યાં સુધી આ સમસ્યાઓનો હલ નથી થવાનો, તેવું કાસમભાઈએ કહ્યું હતું। ઉલ્લેખનીય છે કે 2 અઠવાડિયા પહેલા જ ભુજના ખેંગાર પાર્ક પાસે પણ પાણીની લાઇનમાં ભંગાણ પડતા રસ્તા પર મોટા ભૂવા પડ્યા હતા। ચોક્કસપણે એક બાજુ માણસોને પીવાનું પાણી મળતું નથી, તમે અત્યારે વોર્ડ નંબર 1 અને 2ની પરિસ્થિતિ જુઓ, 8-8 દિવસથી લોકો તરસ્યા છે, ટેન્કરો માટે પાણીનો અમે વલખા મારી રહ્યા છે અમારા વિસ્તારના લોકો, ત્યારે અહીંયા હમણાં 8 દિવસ પહેલાં જ ગટરનું કામ થયું છે। ગટરના કામના કોન્ટ્રાક્ટરોની બેદરકારી તમે જોઈ શકો છો, આ ખુલ્લેઆમ પાણી જઈ રહ્યું છે, લોકોને પીવા પાણી નથી મળતું। એક બાજુ આ લોકો એકાંતરે પાણી આપવાની વાતો કરનાર આજે ગુમ થઈ ગયા છે, અને આ અત્યારે આજે સવારના જ ભાગમાં અમે ચીફ ઓફિસરશ્રીને આ બાબતે રજૂઆત કરી છે કે સાહેબ તમે ભુજ શહેરની અંદર નીકળો અને પરિસ્થિતિ ખરેખર જુઓ કે શું છે। એક બાજુ જાહેર રોડ ઉપર આજે પોલીસ સ્ટેશનની અંદર પાણી જઈ રહ્યું છે, તમે જોઈ રહ્યા છો, અહીંયા ગટરનું કામમાં લાઈન તોડી અને પોતે ગટરનું કામ કરી અને ગટરનો કોન્ટ્રાક્ટર નીકળી ગયો છે। હવે આ જ પરિસ્થિતિ ત્યાં ખેગાર પાક પાસે ભૂવો પડ્યો હતો, એ ત્યાં પણ પાણીની લાઈન તૂટી હતી અને ગટરની લાઈન માટે અમે પોતે પણ ખોટા પડ્યા હતા એમાં, કારણ કે અમને એમ હતું કે આ ગટરની લાઈન આટલો મોટો ભૂવો પડ્યો છે, ગટરની લાઈન બેસી હશે, પણ ત્યાં આજની તારીખમાં આજની કેટલા 10-15 દિવસ થયા, આજની તારીખમાં ત્યાં રસ્તો બંધ પડ્યો છે અને આ પરિસ્થિતિ પોલીસ સ્ટેશન પાસે પણ આ જ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ પાછી જ રહેવાની છે। જ્યાં સુધી પ્રજા નહીં સમજે, ભુજ શહેરની પ્રજાને અમે અપીલ કરીએ છીએ કે હવે જાગો, આ લોકોને જાણકારો નહીં આપો ત્યાં સુધી આ પરિસ્થિતિ ભુજને બાનમાં લઈને બેઠા છે, અમુક શાસક પક્ષના સભ્યો એને અહીંયાથી જાણકારો આપો। ચોક્કસપણે આ ગટરના કોન્ટ્રાક્ટરના કરારમાં લખેલું જ હોય છે કે કોઈ પણ પાણીની લાઇન તૂટે, ચેમ્બર રિપેર કરવી પડે, તમામે તમામ કોન્ટ્રાક્ટરને કરવાની હોય છે। આ પાણીની લાઇન રિપેર નથી કરી તેને પરિણામ આ આપણે જોઈ શકીએ છીએ, અને વોટર સપ્લાયના ખરેખર એન્જિનિયરને આ કામ થતું હોય ત્યારે એક કર્મચારીને હાજર રાખવું પડે, એ લોકોએ પણ હાજર નથી રાખ્યા। જ્યારે આજે ભુજ શહેરની અંદર ક્યાં પણ ગટરનું કામ ચાલુ હોય, પાણીની લાઇનનું કામ ચાલુ હોય, તમે જોઈ શકો છો ટેલિફોનવાળા હોય, ગેસવાળા હોય, તમામ કંપનીઓ હાજર હોય છે, પણ જ્યારે ગટરની કામગીરી ચાલુ હોય ત્યારે નગરપાલિકાના સેનિટેશનના
काम होय तो वोटर सप्लाय हाजर न होय ने वोटर सप्लायनो काम होय तो सेनिटेशन हाजर नथी रहती एनो आ परिणाम छे। चोक्कसपणे अमे तो आ लोको सामे बेसवाना ज छीए अने बेसीए। अमारी कांग्रेस पक्ष आ माटे जागृत छे अने आ माटे लड़त आपसे आपसे ने आपसे। पंदर थी अठार वर्ष वयजूथना बाळकों माटे 3 અને 4 જાન્યુઆરી દરમિયાન COVID-19 રસીકરણ પ્રક્રિયા શરૂ। નવા પ્રકારના મ્યુટન્ટ કોરોના વાયરસ ઓમિક્રોન સામે COVID-19 ની રસી અસરકારક છે અને રોગનું ગંભીર રૂપ ધારણ કરતું અટકાવે છે। 15 થી 18 વર્ષ વયજૂથના બાળકોને માત્ર COVID-19 વેક્સિન કોવેક્સિન આપવામાં આવશે। શાળામાં જતા અને ન જતા તમામ બાળકો માટે આ વેક્સિન ઉપલબ્ધ છે। કચ્છ જિલ્લાની દરેક સ્કૂલ, આઈટીઆઈ, કેન્દ્રીય વિદ્યાલય, અન્ય તમામ પ્રકારની શાળાઓમાં આ વેક્સિન આપવાની વ્યવસ્થા કરાઈ છે। દરેક શાળામાં વેક્સિનેશનનો સમય સવારે 8 થી 5 નો રહેશે। 900 થી વધારે વેક્સિનેટર દ્વારા 2 દિવસ દરમિયાન સમગ્ર વહીવટીતંત્ર અને આરોગ્ય તંત્ર વેક્સિનેશન માટે સચેત અને ખડે પગે। કોવેક્સિન રસી લેવાથી 28 દિવસના ટૂંકા ગાળામાં કોરોનાથી સંપૂર્ણ રક્ષિત થઈ શકાય છે। જિલ્લા વહીવટીતંત્ર ભુજ કચ્છ। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।